सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति सहि नारायण मुनि वरनिवेशरमणीयदर्शनं मंदहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 56 एमां छेल्ले एम लखे छे अक्षरधामनो जे महात्म्य छे एने समझावता स्वामी लखे छे के महाप्रलयनी अंदर जेटला देवताना लोक छे बीजा ईश्वरोना लोक छे ए बधाए कोई नाश ने कोई लय थाय छे। अक्षरधाम सदाई शाश्वत छे। प्रकृति पुरुष सुधी बधुज आत्यंतिक प्रलय में आवी जाय छे। 14 लोक तो रहेवा क्यारेय पण शक्य ज नथी। स्वामीए दृष्टांत दीधु जेम कढायानी अंदर कण उछळे छे जेवी रीते जुवार के मकाईनी धानी थाती होय અને એને કરવા માટે એ દાનાઓ જેમ કડાયાની અંદર ફૂટતા હોય અને ઉછળતા હોય જેવી રીતે ભાત ચડતો હોય ને એ દાનાઓ જેમ ઉછળતા હોય એવી રીતે માયાના ત્રણ તાપની અંદર જીવો આવી રીતે ફૂટી રહ્યા છે। અનેક બ્રહ્માંડો એવી રીતે ફૂટી રહ્યા છે। અનેક ઈશ્વરના લોક અને દેવતાના લોક એવી રીતે ફૂટી રહ્યા છે એટલે કહેતા નાશ થઈ રહ્યા છે। એવા સુખમાં શું પ્રીતિ કરવી સ્વર્ગમાં મૃત્યુલોકમાં કે પાતાળ લોકમાં બધી જ જગ્યાએ માયાનો આ તાપ જે છે આધિ વ્યાધિને ઉપાધિ છે બધાને બાળે છે માટે સુખ ક્યાંય નથી। સ્વામી કે આ વાતને તું લખી લે કે સુખ એક ભગવાનના ધામ ભગવાનના ચરણારવિંદ સંતના ચરણારવિંદ સંતનો સમાગમ મોટા એકાંતિક સિવાય સુખ ક્યાંય નથી। આ સ્વામીએ વાત આપણને પદ 56 દરમિયાન કરી। પદ 57 અને રાગ 8 આ છેલ્લો રાગ છે અને આ છેલ્લા રાગના 8 પદો આવે થશે। 8 પદો પૂર્ણ થશે એટલે 64 પદી ગ્રંથ પૂર્ણ થશે। એક રાગના 8-8 પદ એવી રીતનો આ 8મો છેલ્લો આ 64 પદીનો રાગ છે। એવા ધામને પામવા કાજય અવસરય મૂલ્ય આવ્યો આવ્યો સુખનો મળી સમાજ ભલો અતિ મન ભાવ્યો ભાવ્યો એ રસ જેહને ઉર તેને પીવા પ્યાસ કરી કરી દેહ બુદ્ધિ વળી દૂર એક ઉર રાખ્યા હરી હરી વિના રાખ્યું નહીં કાય અસત્ય જાણી આપે
આપે વિચાર્યું અંતર માય તેહ તપે નહીં તાપે તાપે તપતા જાની ત્રિલોક ઈચ્છા ઉરથી તજી તજી નિષ્કુળાનંદ સંશય શોક ભાવે લીધા પ્રભુને ભજી તજી નિષ્કુળાનંદ સંશય શોક ભાવે લીધા પ્રભુને ભજી. સદગુરુ નિષ્કુળાન સ્વામી પદ 57 ની અંદર એમ કે છે, એવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો. અક્ષરધામને પામવા માટે અત્યારે સ્વામી કે છે અવસર આવ્યો છે, ચાન્સ મળ્યો છે, તક મળી છે, મોકો મળ્યો છે. આપણે જગતના કાર્યો દરમિયાન આપણા જીવનની અંદર ઘણી બધી એવી તકો આવતી હોય છે, ઘણા બધા એવા ચાન્સ આવતા હોય છે, અને ત્યારે આપણા મોઢામાંથી એવું ઉચ્ચારણ થતું હોય છે, બીજા થકી આપણે સાંભળીએ છીએ કે જો તમારે આ કરવું હોય તો પહેલો તમને ચાન્સ છે, અને આ ચાન્સ તમને 10 દિવસ માટે જ છે, એવી ઓફર આવતી હોય છે. કોઈ મકાન લેવું હોય, ગાડી લેવી હોય, જમીન લેવી હોય, વસ્તુ લેવી હોય, કોઈ પૈસાની લેનદેન કરવી હોય, એ બધી જ વસ્તુની અંદર અવસર આવતો હોય છે, તક આવતી હોય છે. પણ તક છે ને, એને ઉડતા પણ વાર લાગતી નથી, તક ઉડી પણ એટલી જલ્દી જાય છે. એને જ તક કહેવાય કે જે થોડા સમય માટે હોય, બહુ લિમિટમાં હોય, અને જો એ સમય પૂરો થઈ જાય પછીથી એ તક આપણા હાથમાંથી જતી રહી. કોઈ વ્યક્તિને લોટરી લાગી છે, લોટરીની છેલ્લી તારીખ છે કે આ તારીખ સુધીમાં એને પોતાનું ઇનામ મેળવી લેવું, પણ એ તારીખ સુધી નવરો જ ના થયો તો લોટરી તો લાગી હતી, કાગળ જ હતું અને પાછું કાગળ જ થઈ જાય. કોઈ ચેક હોય, એમાં કોઈ મોટી રકમ આપીને કોઈ વ્યક્તિને આપી છે કે આ મારે તમને આપવી છે અને તમે તમારા એકાઉન્ટમાં જમા કરાવજો, એ વ્યક્તિએ એ ચેકની વેલિડિટી 6 મહિના હોય, 3 મહિના હોય, 9 મહિના હોય, જેની વેલિડિટી હોય, એ પહેલાં એને ચેક જમા ન કર્યો અને પછીથી એક જ દિવસ ઉપર ગયો અને પછી એમ કે હવે આ ચેક હું જમા કરું છું, પણ ઓલાએ જે મુદત આપી હતી ત્યાં સુધીમાં ન કર્યું, તક જતી રહી. આવી આપણા જીવનની અંદર આ લોકની તકો ઘણી બધી ગઈ હશે એવું તમને ગૃહસ્થ આશ્રમમાં અનુભવાતું હશે કે આ જગ્યાએ આપણે આવો નિર્ણય કર્યો હોત તો આપણને આ ફાયદો થઈ જાત. તમે બિઝનેસ કરો છો અને કોઈ જગ્યાએ કોઈક બિઝનેસ વેચાવા માટે આવ્યો છે, તમે એ બિઝનેસને લેવા માટેના પ્રયત્નમાં છો, તમને ગમી ગયો છે, તમારે લઈ લેવો છે, તમે વિચારો છો, ઓલો કહે છે કે તમે જો લેવો હોય તો 2 દિવસમાં લઈ લો અને મને ઓફર મૂકી દો, પણ 2 દિવસમાં આપણે ઓફર ન મૂકી, આપણે વિચાર્યું ક્યાં જવાનું છે, અઠવાડિયામાં હું કરું છું, અને અઠવાડિયામાં તમે જ્યારે એ બિઝનેસ લેવા જાઓ ત્યારે કોઈકે બિઝનેસ ખરીદી લીધો હોય, તમારી નજર સામે એને બિઝનેસ ખરીદ્યો અને 10-15 દિવસની અંદર, મહિના 2 મહિનામાં એને બિઝનેસને સેટ કરીને વેલ સેટ એ વ્યક્તિ થઈ ગયો અને સારામાં સારો બિઝનેસ ચાલવા માંડ્યો, જ્યારે પણ તમે રસ્તેથી નીકળો અને બિઝનેસને જોવો ત્યારે તમને એમ થાય ખરેખરો ચાન્સ હતો અને હું ચૂકી ગયો. જીવનની અંદર ગૃહસ્થ આશ્રમમાં તમને આવા અનુભવો હજારો જગ્યાઓએ થતા હશે કે આ ચાન્સ હતો, ચૂકી ગયો. કલ્યાણના માર્ગમાં જીવને એવું બહુ ઓછું થાય છે કે આજે દિવસની અંદર મારી પાસે 2 કલાકનો સમય હતો,
ભગવાનનું ચિંતવન ને ભજન કરવાનો મારી પાસે આજે સમય હતો, કથા વાર્તાને સાંભળવાનો મારી પાસે આજે આટલો સમય હતો, તક હતી, મારી પાસે તક હતી કે મોટા પુરુષ અત્યારે મારી પાસે છે તો હું એમનો સમાગમ કરીને સત્સંગ કરી લઉં, એ તક હતી, એમની સેવા કરી લઉં, એ તક હતી. આ શાસ્ત્રોનો અત્યારે મારા નાક કાન હાથ બધું સરસ છે ત્યારે હું અત્યારે શાસ્ત્રોનું વાંચન પઠન શ્રવણ તીર્થોની યાત્રાઓ આ બધું કરી લઉં, એ તક છે. પણ જીવને સાંસારિક તકો જે છે ને એ જાય છે ને એની નોંધ જીવ પાસે ચોક્કસ રહે છે એટલું નહીં, એનું ચિંતવન પણ રહે છે, એનું ચિંતવન રહે છે એવું નહીં, હજારો વખત એની વાત પણ કરે છે, જવા દો ને અઠવાડિયું લેટ પડ્યો, નહીં તો બધું એટલું સરસ હતું કે ના પૂછો વાત, એવી વાત પણ જે તક જતી રહી છે એ બાબતની વિચારના વાતો વારે વારે કરે છે, એટલે એને એવું થશે કે ફરીથી જ્યારે કોઈ તક મળશે ત્યારે એને ઝડપવા માટેનો પ્રયત્ન કરશે, કારણ કે એ તક અનેક વખત જતી રહી. હવે થોડાક આપણે આવતા રહીએ આપણા આત્મા તરફ. સંસારિક વાત તો તરત સમજાઈ જાય કારણ કે અનુભવમાં છે, એ દ્રષ્ટાંત રૂપે છે, એનો સિદ્ધાંત હવે આત્મા સાથે સમજવાનો છે. આપણો આત્મા એટલે કે આપણે પોતે, આપણે પોતે આત્મા છીએ એ આપણે આવા શરીરરૂપી ઘરોમાં અનેકા અનેક જન્મોથી ફરી રહ્યા છીએ. ઘર આપણને દરેક વખતે બે પગવાળું મળ્યું છે એવું નથી, લક 84ની અંદર અનેક પ્રકારના પગ, અનેક પ્રકારના શરીરો, અનેક પ્રકારની બધી રચનાઓવાળા શરીર આપણને મળ્યા છે રહેવા માટેના ઘર. ક્યારેક આમ લાંબું મળ્યું છે, ક્યારેક આમ માછલી આકારનું મળ્યું છે, ક્યારેક વળી કંઈક બીજા આકારનું મળ્યું છે, ક્યારેક વૃક્ષવેલીને ઝાડ રૂપે શરીર મળ્યું છે, ક્યારેક પશુ પક્ષી રૂપે શરીર મળ્યું છે, ક્યારેક નાના કીટ રૂપે શરીર મળ્યું છે, એવા અનેકા અનેક શરીરરૂપી ઘરમાં આપણે ફરેલા છીએ. બધા જ ઘરમાં ફરતા આ મનુષ્ય શરીરરૂપી ઘરમાં આ આત્મા આવીને બેઠો છે. વાત પણ નક્કી છે, બધા ઘર અહીં જ પડ્યા રહે છે, આત્મા એકલો જ પાછો ઘર બદલીને બીજા ઘરમાં જાય છે. એ આત્માને લક 84નું જે બંધન છે એને તોડવા માટેની તક એક મનુષ્ય શરીરમાં આવે છે. મનુષ્ય શરીર મળે છે ત્યારે પણ એ તક દરેક વખતે શક્ય બનતી નથી. મનુષ્ય શરીર મળ્યું એ તક માટે આ લક 84ના ફેરામાંથી આ શરીરરૂપી ઘરોની અંદર ના ફરવું પડે, ના ભટકવું પડે, લક 84 રૂપી આ ઘરોમાં ન ફરવું પડે એના માટેની તક મનુષ્ય શરીર છે એ 50% ઊભી કરી દે છે. 50% આવ્યા, મનુષ્ય શરીર આવ્યું એટલે 50% વ્યક્તિ માટે હવે જન્મ મરણમાંથી એને નીકળવું હોય, લક 84માંથી એને નીકળવું હોય, નરકના દુઃખમાંથી એને નીકળવું હોય તેના માટે તક 50% ઊભી થઈ ગઈ. મનુષ્યનું શરીર, મનુષ્ય શરીરરૂપી ઘર મળતાની સાથે આત્માને 50% ચાન્સ ઊભા થઈ ગયા કે હવે એ આગલા જે આ બધા ગેટા, બકરા, મગર, સર્પ, વીછી, વરુ, કૂતરા, બિલાડા, ઝાડ, નાના કીટાણુઓ, મચ્છર, માખી, એ બધા જે શરીરો છે, ઉદ્ભિદ, સ્વેદજ, જરાયુને, અંડજ, એ ચારે ચારમાં જે જે જગ્યાએ એને ઘરની અંદર એ રહ્યો છે એ બધું જ આવે છૂટી શકે એવો ચાન્સ એને મનુષ્ય શરીરમાં 50% મળી ગયો. મનુષ્ય શરીર મળ્યું એટલે 50% ચાન્સ આવ્યો, પણ બાકીના 50% જે છે ને એમાં રહે છે સારો પરિવાર. સારો પરિવાર જોઈએ, જ્યાં મનુષ્ય જન્મ મળ્યો છે ત્યાં સંસ્કારી પરિવાર જોઈએ. કદાચ એટલો પરિવાર ન મળે તો બીજો ચાન્સ એ જોઈએ, મિત્રમંડળમાં કે પછી કોઈ સંબંધીઓમાં કોઈ સજ્જન, ભગવાનના ભક્ત,
એવા કોઈ વ્યક્તિઓનો યોગ જોઈએ. કદાચ જે પરિવારમાં જન્મ્યો છે ત્યાં એટલા સંસ્કાર નથી ઉત્કૃષ્ટ, તો આજુબાજુમાંથી ક્યાંક જોઈએ. એ 50% એ તક મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી. હાલો પરિવાર પણ સારો મળ્યો અને સગા સંબંધી કે મિત્ર મંડળમાં કોઈ ભગવાનના ભક્ત મળ્યા, તો પણ હજુ કામ બાકી રહે છે સત્પુરુષ મળવા. સત્પુરુષ જો ના મળે તો બધા જ સંસ્કાર સારા હોય, મનુષ્ય જન્મ પણ હોય, સારો પરિવાર પણ હોય, તો પણ જન્મ મરણના દુઃખમાંથી નથી નીકળાતું. સ્વર્ગ સુધી જવાય છે, સ્વર્ગમાં પુણ્ય ભોગવીને ફરીથી મૃત્યુ લોકમાં ફરીથી ઘર બદલવાનું કામ ચાલુ કરી દેવું પડે. ફરીથી ઘર બદલવાના, 84 લાખ ઘર બદલીને આવવાનું ફરીથી મનુષ્ય જન્મમાં, અને ફરી પાછી તકને ગોતવાની. તક પૂરી ત્યારે જ થાય છે જ્યારે સત્પુરુષ મળે. સત્પુરુષ મળ્યા વિના, કાં સ્વયં પ્રત્યક્ષ ભગવાન મળ્યા વિના, કાં તો ભગવાન મનુષ્ય આકારે મળવા જોઈએ, અને કાં તો ભગવાનના મોકલેલા ઓલિયા પુરુષ મનુષ્ય આકારે મળવા જોઈએ. બેમાંથી એક મળવા જ જોઈએ. અને બેમાંથી એક આ પૃથ્વી પર હોય હોય ને હોય જ. વર્તાલનું 19મું, જ્યારે આ જીવને મનુષ્યનો દેહ આવે છે ત્યારે ભગવાન કા ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય, જરૂર કરતા હોય. એ વાત કોઈ દી અન્યથા થાય નહીં. શ્રીજી મહારાજનું બોલેલું એક પણ વચન બ્રહ્માંડ તૂટી જાય, પણ શ્રીજી મહારાજનું વચન ભૂત ભવિષ્યને વર્તમાનમાં એક સરખું સત્ય સત્ય ને સત્ય જ રહે. કારણ કે સત્ય એવા ભગવાન, એનું જે વાણી હોય એ સત્ય સત્ય ને સત્ય જ હોય. કારણ કે એની વાણી એ સ્વયં પરમાત્મા છે. પરમાત્માના મુખમાંથી ઉચ્ચારાયેલો એક એક શબ્દ સ્વયં પરમાત્મા જ છે. પરમાત્મા હતા, છે ને રહેશે. પરમાત્મા પહેલાં નહોતા ને અત્યાર છે, પછી નહીં હોય એવું ભગવાન માટે નથી. માટે ભગવાનના એક એક વાક્ય સનાતન સત્ય એમના એમ જ રહેવાના. ગમે એટલો ભયાનક કળિયુગ આ પૃથ્વી પર થશે, આ પૃથ્વી આખી યવનમય થશે, વ્યાસ ભગવાને જેમ લખ્યું છે શ્રીમદ ભાગવતમાં એમ, તો પણ સત્પુરુષ તો આ પૃથ્વી પર હશે જ. સત્પુરુષ વિહોની આ પૃથ્વી ક્યારેય નહીં થાય. ભગવાનના અવતાર વિહોની આ પૃથ્વી ક્યારેય નહીં થાય. કા અવતાર તુલ્ય ભગવાનનું કાર્ય કરી શકે એવા મોટા સત્પુરુષ આ પૃથ્વી પર હશે હશે ને હશે. સ્વયં પુરુષોત્તમ નારાયણ તો બ્રહ્માંડમાં એક વખત આવે છે, એ તો સ્વયં મહારાજ આ વખતે એક વખત આવી ગયા. બસ એક વખત આવી ગયા છે, નહીં આગળ આવે. અર્ચા સ્વરૂપોએ, શાસ્ત્ર સ્વરૂપોએ, સત્પુરુષના સ્વરૂપોએ રહ્યા છે, ગયા નથી, રહ્યા છે. આવ્યા પછી એ સ્વરૂપે રહે છે. પણ એ ભગવાન કે એ સત્પુરુષ, હવે જીવને મનુષ્ય જન્મ મળ્યો, 50% ચાન્સ એનું તક આવી ગઈ હાથમાં, એને સારા પરિવારમાં જન્મ મળ્યો, મિત્ર મંડળ સારા સંબંધી મળ્યા ભક્ત હૃદયના, તો એનો ઘણો ચાન્સ તૈયાર થઈ ગયો, તક સારી તૈયાર થઈ ગઈ. પણ સત્પુરુષ ના મળે તો પાછું હજુ જન્મ મરણનું દુઃખ પૂરું ના થાય. ભગવાન પ્રત્યક્ષ ના મળે તો જન્મ મરણના દુઃખમાંથી ના નીકળે. હવે એ તક ક્યારે આવે છે? તો શ્રીજી મહારાજે ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર આ વાત કરી છે. 8 અબજ ને 64 કરોડ વર્ષ આપણા જાય મનુષ્યના, 8 અબજ ને 64 કરોડ વર્ષ, ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. એવા 30 દિવસનો બ્રહ્માજીનો એક મહિનો છે, એવા 12 મહિનાનું એમનું એક વર્ષ છે, અને એવા 100 વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય છે, અને એવા 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે એક વખત મનુષ્ય જન્મમાં તક મળે છે સત્પુરુષને મળવાની. ત્યારે એક વખત મનુષ્ય જન્મમાં તક મળે છે સત્શાસ્ત્રનું શ્રવણ કરવાની. ત્યારે એક વખત મનુષ્ય જન્મમાં તક મળે છે સારા સંતો ભક્તો મધ્ય રહેવાય એવો ચાન્સ મળે. એ ત્યારે એક વખત મનુષ્ય જન્મની અંદર એક વખત ચાન્સ મળે છે પ્રત્યક્ષ ભગવાન પૃથ્વી પર વિચરણ કરતા હોય ને મળી જાય. એ હવે એ બધું સત્પુરુષ 3.5 કરોડ બ્રહ્માના આયુષ્ય પછી એક વખત ચાન્સ મળે,
ચાન્સ મળે, અને એમાં પણ એ સત્પુરુષ મળે કે કોઈ ભગવાનના અવતાર મળે, 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય જાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ મળે કે ભગવાન સ્વામિનારાયણના સત્પુરુષ મળે, એ તો 3.5 કરોડ બ્રહ્માના આયુષ્ય પછી પણ ગેરંટી શાસ્ત્ર આપતું નથી. એ તો કેવળ યો પ્રગટી બભૂવ દયા, જે કેવળ દયા કરીને, જે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી કેવળ દયા કરીને સંકલ્પ કરે છે કે આ બ્રહ્માંડમાં જવું છે, અચાનક ડ્રો થાય છે, ડ્રો અચાનક થાય છે. 49 વર્ષને 1.5 પહોર વિરાટ નારાયણે સ્તુતિ કરી ત્યારે અચાનક ભગવાને સંકલ્પ કર્યો છે, દયા કરી છે ભગવાને. 49 વર્ષને 1.5 પહોરે દયા કરી વિરાટ નારાયણના 49 વર્ષને 1.5 પહોર એમને સ્તુતિ કરી અક્ષરધામાધિપતિને, ત્યારે અક્ષરધામાધિપતિ આ બ્રહ્માંડમાં એક વખત પધાર્યા. 45 નું 4થું એ વચનામૃત ધ્યાનથી જે વાંચ્યું હશે અથવા વાંચશે તો એને ખ્યાલ આવશે કે બ્રહ્માંડાધિપતિઓ બ્રહ્મા વિષ્ણુ શિવ ભગવાનને સ્તુતિ કરે છે કે હે પ્રભુ, આ અમારું જેવું તેવું ઘર છે, તો અમારા ઝૂંપડે તમે એકવાર પધારો. એમને 49 વર્ષ સુધી સ્તુતિઓ કરી ત્યારે પુરુષોત્તમ નારાયણનું આ બ્રહ્માંડમાં એક વખત આવવું થયું. હવે 49 વર્ષને 1.5 પહોરમાં ભગવાન રાજી થયા અને આવ્યા. માની લો કે ભગવાન 52 વર્ષને 1.5 પહોરે રાજી થયા હોત તો હું તમે અત્યારે મનુષ્ય જન્મમાં અહીં હતા, પણ 52 વર્ષને 1.5 પહોર વૈરાટના જ્યારે થાય ને ત્યાં સુધીમાં તો મારા ને તમારા બીજા હજારો જન્મ થઈ ગયા હોય, હજારો જન્મ. હવે આપણને અત્યારે મનુષ્ય જન્મ મળ્યો, પણ ભગવાન વૈરાટ નારાયણની સ્તુતિમાં જો રાજી થવામાં થોડાક 1.5 પહોર એટલે 49 વર્ષને 4.5 કલાકે વૈરાટ નારાયણના થયા, એમાં ભગવાન રાજી થઈ ગયા, એની જગ્યાએ ભગવાન 49 વર્ષને ઉપર 8 કલાકે રાજી થયા હોત ને તો હું તમે અત્યારે સ્વામિનારાયણ ભજતા ના હોત. વૈરાટ નારાયણના 4.5 કલાકની જગ્યાએ ફક્ત 4.5 કલાકે ભગવાન રાજી થયા હોત ને, 1.5 કલાક લેટ રાજી થયા હોત ને, તોય હું તમે અત્યારે ભગવાન સ્વામિનારાયણ ભજતા ના હોત. મને તમને અત્યારે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ન હોત, મને તમને અત્યારે ભગવાન સ્વામિનારાયણના ગુરુજી જેવા સત્પુરુષનો યોગ ન હોત. આ વાત આમ જ છે. કેટલી મોટી તક આવી છે. મારે એ સમજાવવું છે કે નિષ્કુળાનંદ સ્વામી આપણને કઈ વાત સમજાવવા માગે છે. એવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો, એ ધામને પામવા માટેનો અવસર અમૂલ્ય આવ્યો, મૂલ્યથી નથી ચૂકવાઈ શકાય એવો, માથા આપતા નથી ચૂકવાઈ શકાય એવો, ગમે એટલા પુણ્યના પ્રતાપે નથી ચૂકવાઈ શકાય એવો, ગમે એટલા યજ્ઞ વ્રત તપ જપ મોટી તીર્થની યાત્રાઓ એ બધું કરવા છતાં પણ અવસર અમૂલ્ય આવો નથી આવતો. પગપાળા બદ્રીનાથજીએ, પગપાળા કેદારનાથજીએ, ગંગોત્રીજીએ, યમુનોત્રીજીએ, માનસરોવર જઈએ, જગન્નાથપુરીજીએ, દ્વારિકા જઈએ, જેટલા મોટા મોટા તીર્થો છે તમામની અંદર પગપાળા જઈએ અને એનું પુણ્ય ભેગું કરીએ તો પણ જે કામ ન થઈ શકે એ કામ આપણને ઘેર બેઠા મળ્યું છે. આ વાતને આપણે ક્યારેય ના ભૂલીએ. આ તક જે મળી છે, કેટલી મોટી તક, મનુષ્ય જન્મરૂપી તક, સારા પરિવારમાં જન્મ મળે એ તક, મિત્ર મંડળને કોઈ સંબંધીઓમાંથી કોઈ જગ્યાએ ભક્ત પણ ભક્ત હોય ને એના યોગથી આપણને ભગવાનના સત્પુરુષનો યોગ થાય એ તક, સત્પુરુષ મળી ગયા એ મોટી તક, અને સત્પુરુષ મળીને ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું સમજાનું અક્ષરધામ જેવું કોઈ ધામ નથી ને, ભગવાન સ્વામિનારાયણ જેવા કોઈ ભગવાન નથી ને, એના રચેલા શાસ્ત્રો એના જેવા કોઈ શાસ્ત્રો નથી, આ હા પડી છે એ પણ કેટલી મોટી તક. આટલું બધું જ મળે પછી નિષ્કુળાનંદ સ્વામી કે હવે બસ લાગી પડીએ, નિશાન ઉપર નજર રાખીએ. બસ જેની નજર પહોંચી ગઈ છેક સાબા સમજણ એની, જેની નજર છેક પહોંચી ગઈ છે કે મારે તો બસ હવે આ અક્ષરધામ રૂપી નિશાન સિવાય બીજું કોઈ મારું લક્ષ્ય જ નહીં, કેટલો મોટો ચાન્સ. કલ્પના તો કરીએ આપણે કેટલો મોટો ચાન્સ. અને આ મનુષ્ય જન્મમાં 3.5 કરોડ બ્રહ્માનું આયુષ્ય જાય ત્યારે સત્પુરુષનો યોગ થાય,
એની અંદર આપણને સત્પુરુષનો યોગ ને એમાંય ભગવાન સ્વામિનારાયણને ભજતા એના મહામુક્ત જેવા સત્પુરુષનો યોગ, એવા સંતો ભક્તોનો યોગ ને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના, એ તો જે તક છે ને એમાં પણ ડ્રો છે. જે પરોક્ષની અંદર સત્પુરુષો તો બધે જ હોય, સત્પુરુષો પરોક્ષમાં પણ ઘણા બધા થયા આજે પૃથ્વી પર, પરોક્ષમાં પણ સત્પુરુષો હોય. એવા સત્પુરુષો ત્યાં આગળ જે જે સમુદાયને ભગવાન ભજાવે છે, જે જે સંપ્રદાયની અંદર રહ્યા થકા એ સત્પુરુષો જે જે અવતારોની ઉપાસના કરાવે છે, કદાચ આપણે 3.5 કરોડ બ્રહ્માના આયુષ્ય ગયા હોય ત્યાં સુધી આપણે ફર્યા હોઈએ અને આપણા કંઈ પાછલા પુણ્ય હોય, તેવા સત્પુરુષોનો યોગ આપણને ચોક્કસ થાત. અવતારો કે દેવતાઓની ઉપાસના આપણે ચોક્કસ કરતા હોત, પરંતુ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના તો આપણી પાસે હોત જ નહીં, હોત જ નહીં. 1/2 કલાક લેટ ભગવાન રાજી થયા હોત તો વૈરાટ ઉપર. પણ શ્રીજી મહારાજે મારીને તમારી પર કેટલી દયા કરી છે. વિરાટ નારાયણ ઉપર રાજી થવું, કેમ થવું, કેટલું થવું એ એમનો ને એમનો વિષય છે. પરંતુ શ્રીજી મહારાજે વિચાર્યું કે આ મુમુક્ષુઓ હું પૃથ્વી પર જઈશ અને મનુષ્યના 200 વર્ષ થશે ને એની પાછળ આ બધા મુમુક્ષુઓ આવશે અને આ બધા મુમુક્ષુઓને મારે મળવું છે. એ ભગવાને અનંત કોટી બ્રહ્માંડો જેની નજરમાં નથી અને અનંત કોટી બ્રહ્માંડોની અંદર રહેલા અનંત કોટી બ્રહ્માંડોમાંથી 1 ફૂટલું બ્રહ્માંડ ને ફૂટલા બ્રહ્માંડની અંદર આપણા જેવા બેક્ટેરિયા જેવા જીવો, બેક્ટેરિયા પણ ન કહી શકીએ એટલા સામાન્ય જેવા જીવો, એની ઉપર પુરુષોત્તમ નારાયણે ત્યાંથી દ્રષ્ટિ નાખી અને વિચાર્યું 1/2 કલાક જો લેટ જઈશ ને તો આ લોકોના હાથમાં કશું નહીં આવે, આ લોકોના હાથમાં કશું નહીં આવે ને ફરી પાછા પેલા શરીરરૂપી ઘર બદલવા માટે જવું પડશે. એટલે ભગવાને દયા કરીને પોતે પધાર્યા અને પોતાના મુક્તોને આજ દિવસ સુધી મોકલતા રહ્યા. એના મુક્તો આજ દિવસ સુધી અક્ષરધામમાં રહ્યા થકા, એ મૂર્તિનું સુખ લેતા થકા આ પૃથ્વી પર મનુષ્યાકારે વિચરણ કરીને અનેકને એ મૂર્તિમાં જોડી રહ્યા છે. ભગવાનના સંકલ્પથી આ ભગવાને તક અને ચાન્સ આપ્યો છે. માટે નિષ્કુળાનંદ સ્વામી જે અવસર અમૂલ્ય આવ્યો, આ શબ્દ જે સ્વામી બોલે છે ને, એ શબ્દની તાકાત ને એ શબ્દનું રહસ્ય એ અમે તમને શોર્ટમાં કીધું કે આટલું આ એનું મુખ્ય રહસ્ય છે. રહસ્ય તો અનંત હોય પણ એનું શોર્ટમાં રહસ્ય આટલું છે. બસ આટલું યાદ રહે ને તો એમ જ થાય કે બસ હવે આ જન્મે પાછું આ મનુષ્ય જન્મ મળે ને આ બધો ચાન્સને તક મળી ગઈ. પણ એક તક પાછી આપણા હાથમાં નથી કે આયુષ્ય આપણું કેટલું છે એ તક આપણા હાથમાં નથી, એ તક આપણા હાથમાં નથી. આપણે ગમે એટલું વિચાર્યું હોય હું 50 વર્ષે આવું કરીશ પણ આપણું આયુષ્ય 40 વર્ષનું છે તો શું કરશું? એટલે સંકલ્પોની દુનિયામાં પણ તક મળ્યા પછી ન રહીએ, પછી તો બસ મંડી પડીએ. નિષ્કુળાનંદ સ્વામી કે મંડી પડો, કમર બાંધીને મંડી પડો. આવે હવે એવું ના વિચારશો કે આજ કરું કે કાલ કરું, કાલની સવાર પડશે કે નહીં પડે ખબર નહીં અને આ ચાન્સ જતો રહેશે. કોઈ વિચારે કે બસ હવે સત્પુરુષને રાજી કરવા છે એવું કરું, 2025માં રાજી કરવાનું ચાલુ કરું, શાસ્ત્રનું વાંચન કરવું છે 2025માં કરી જ દઉં ચાલુ, 2025માં તો બસ હવે પછી ભગવાન પરાયણ થઈ જ જવું છે, ત્યાં સુધી આ બધું કરી લઉં ના. 2025ની સાલ એ આપણે જોશું કે નહીં જોઈએ, આપણા ફોટાને કોઈ 2025માં જોશે એવું તો નહીં થાય ને. 2025માં આપણે એ સાલ ન જોઈએ ને આપણા ફોટાને જ 2025માં હજારો લોકો જોવે કે હતા એવું તો નહીં થાય ને. માટે તક છે, ચાન્સ છે, મનુષ્ય જન્મ ક્ષણ ભંગુર છે, અતિ અમૂલ્ય છે, એમાં પણ સત્પુરુષ, એમાં પણ ભગવાન સ્વામિનારાયણ, આ બધું જે મળવું, ઓહો 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 એવું થાય એવું આપણને આ સત્સંગ મળ્યો છે. પ્રથમના 78માં પ્રમાણે 8 પોર આનંદના સમુદ્રમાં રહીએ એવો સત્સંગ આપણને અત્યારે શ્રીજી મહારાજે કૃપા કરીને દયા કરીને, આપણા કોઈ એવા પાછલા કર્મો નથી પણ કેવળ દયા ભગવાને આપણી ઉપર કરી છે, મળ્યું છે. એવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો, આવ્યો સુખનો મળી સમાજ ભલો અતિ મન ભાવ્યો. શ્રીજી મહારાજનો અવસર શબ્દ પ્રસાદીનો છે,
નિષ્કુળાન સ્વામી અવસર શબ્દને પ્રસાદીનો કર્યો, બ્રહ્માનંદ સ્વામીએ પણ અવસર શબ્દને પ્રસાદીનો કર્યો. આવો અવસર આવ્યો રે તમને ભજવાનો, તનની ઉપાધિ રે સર્વે તજવાનો. ધારું નહીં માથે રે ધણી દેહ ધારીને, તમ ઉપર સર્વે રે નાખું વારીને. એ બ્રહ્માનંદ સ્વામી પણ અવસર શબ્દ પ્રસાદીનો લીધો. શ્રીજી મહારાજ પણ વચનામૃતની અંદર ગરડા મધ્યનું 47મું વચનામૃત, એમાં મહારાજ એમ બોલ્યા કે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે સુડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે, માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. આવો અવસર પામીને, શ્રીજી મહારાજના શબ્દ શું છે? અવસર કયો? આ મહારાજ મળ્યા એ જ અવસર. બાકી મનુષ્ય જન્મમાં લગ્ન આવે એને અવસર ગણીએ, કોઈ પ્રકારનું કોઈ ફંક્શન હોય એને અવસર ગણીએ કે અવસર આવ્યો, ગૃહસ્થ આશ્રમમાં છો બધાય અવસર સારા છે, પણ શ્રીજી મહારાજ મળે અને એના સત્પુરુષ મળે, એના શાસ્ત્રો મળે, આત્યંતિક કલ્યાણ માટેનો ચાન્સ મળ્યો, આવો અવસર એકેય નથી. આ અવસર ચૂકી ગયા તો ઓલા અવસર તો મળ્યા જ કરવાના છે, જન્મો જન્મ મળવાના છે. પણ આ અવસર જો ચૂકી ગયા તો ગયું, બસ આ મોતી પરોવાનું છે. મોતી પરોવી લેવાનું છે. ફરી નહીં આવે એવું વિજના ઝબકારા જેવું, સત્સંગીજીએ સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. ટાણું આવ્યું છે, અવસર આવ્યો છે. વીજનો ઝબકારો થતો હોય, હાથમાં સોય હોય અને મોતી પરોવાનું હોય, મોતીનું કાનું નાનું હોય, એ વીજના ઝબકારાની અંદર જે અજવાળું થાય એમાં મોતી પરોવાઈ જવું જોઈએ. જો ન પરોવાય અને વીજના ઝબકારા બંધ થઈ જાય તો એ મોતી હાથમાં ને હાથમાં રહી જાય, ચાન્સ જતો રહે. એમાં તો મનુષ્ય જન્મ, શ્રીજી મહારાજનો યોગ, એના સત્પુરુષનો યોગ આવે તો બસ અક્ષરધામ રૂપી મોતી, મુક્તપણાની પદવી રૂપી મોતી પરોવી લેવાનું. જો વીજનો ઝબકારો થયો છે, આ હવાર હાંજ કથાઓ થાય છે ને, આપણા હૃદયમાં ઝબકારાઓ કરે છે. પૂજ્યપાદ ગુરુજી અહીં આવીને આપણને કથા વાર્તાનું શ્રવણ કરાવે છે ને, એ આપણને વીજના ઝબકારા કરે છે. એ વીજના ઝબકારામાં આપણા વિચારરૂપી સોયને મૂર્તિરૂપી મોતીમાં પરોવીન, ધામરૂપી મોતીમાં પરોવીન, મુક્ત પદવીરૂપી મોતીમાં પરોવીન કામ કરી લેવાનું છે. જો ચાન્સ ચૂકી ગયા તો મહારાજ કે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. આ શ્રીજી મહારાજ મધ્યના 47મામાં કહે છે. એ જ અવસર શબ્દને ફરીથી પ્રસાદીનો મહારાજે મધ્યના 48મામાં કર્યો અને મહારાજે મધ્યના 48માની અંદર એમ કીધું કે મહારાજે મધ્યના 48માની અંદર ફરીથી અવસર શબ્દને મહારાજે એવી રીતે લીધો છે, ભગવાનના સ્વરૂપનું ચિંતવન ન થાય તોય, ભગવાનના સ્વરૂપનું ચિંતવન ન થાય તો એવા સંતને મધ્ય પડ્યા રહેવું. અને શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે અને દેહ ક્રિયા તો યોગ્ય, ભગવાનના સ્વરૂપનું ચિંતન ન થાય તો પણ ભગવાનના માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરવું. જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. શ્રીજી મહારાજના શબ્દ છે. જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી, માટે આવો અવસર આવ્યો છે. મધ્યના 47મામાં શ્રીજી મહારાજનો શબ્દ છે, આવો અવસર પામીને. મધ્યના 48મામાં શ્રીજી મહારાજનો શબ્દ છે, આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતવન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું જ ચિંતવન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન થઈ ન શકે
તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તેને યુક્ત એવા જે આ સાધુ એને મધ્ય પડી રહેવું, ચિંતવન ના થાય તો પડી રહેવું. અવસર એ જ છે કે આ ભગવાન એની મૂર્તિનું ચિંતવન અને કાં તો એના બ્રહ્મવેતા સાધુનો સંગ, આ જ અવસર છે એની મધ્ય પડ્યા રહેવું. કાં મૂર્તિમાં ચોંટી રહેવાનો આપણી પાસે અવસર આવ્યો છે, એ તકને આપણે લઈ શકીએ એટલી કેપેસિટી હોય તો એ લઈ લેવી, એ તકને કદાચ નથી લઈ શકીએ એમ તો આ તક તો લઈ જ લેવી કે એના બ્રહ્મવેતા ભગવાનના મોટા સાધુ ભેગા માન અપમાન મનનું ધાર્યું થાય ના થાય, આપણું રાખે ન રાખે, આપણને બોલાવે ન બોલાવે, હામું જોવે ના જોવે, તો પણ એને મધ્ય પડ્યા રહેવું. તો જે પ્રાપ્તિ એને થશે એ જ પ્રાપ્તિ આપણને થશે એમ સારંગપુરનું દસમું કહે છે. માટે આવ્યો સુખનો મળી સમાજ ભલો અતિ મન ભાવ્યો, ભાવ્યો એ રસ જેહને ઉર તેને પીવા પ્યાસ કરી, કરી દેહ બુદ્ધિ વળી દૂર એક ઉર રાખ્યા હરી, હરી વિના રાખ્યું નહીં કાંઈ અસત્ય જાણી આપે. ભાવ્યો એ રસ જેને ઉર, જેને હૃદયની અંદર નિષ્કુળાન સ્વામી કે રસ ભાવી ગયો છે. કયો રસ? અક્ષરધામનો રસ, એ મુક્તોની પંક્તિનો રસ, ભગવાનની મૂર્તિનો રસ, ભગવાનની સેવામાં રહેવાનો રસ, જન્મ મરણના દુઃખમાંથી તરવાનો રસ, બ્રહ્મરૂપ થવાનો રસ, ભગવાનના મોટા એકાંતિકને રાજી કરવાનો રસ, સંતો ભક્તોમાં દિવ્ય ભાવ રાખીને અહોભાવથી જીવવાનો રસ, દાસત્વ ભાવની અંદર અતિ ઊંડા જવાનો રસ, આવો રસ જેને જાગી ગયો છે, આવો રસ જેને જાગી ગયો છે, જેના હૃદયની અંદર એમ છે કે આ રસથી મારે ભરપૂર થઈ જવું છે, તેને પીવા પ્યાસ કરી. એને પીવા માટે તરસ લાગી છે, જેમ કોઈ ધમધકતો તાપ હોય અને તાપની અંદર વ્યક્તિ પગપાળા ચાલતો હોય, પરસેવે રેબજેબ થયો હોય, થાક્યો હોય અને તરસ લાગે, ત્યારે પાણી માટે કેમ તડપતો હોય, એમ ભગવાનના જ્યારે આ ધામના સુખનો વિચાર કરે ને, પછી જેમ માછલું પાણી વિના તડફડે, ભગવાનની મૂર્તિનો જ્યારે વિચાર કરે ને ત્યારે માછલું જેમ પાણી વિના તડફડે, એમ જેની અંદર તડફડાટ આવે. નિષ્કુળાન સ્વામી કે આ વાતને સાંભળીને મેં જે આ ધામના વર્ણન ને મુક્તોના સુખનું વર્ણન કર્યું છે એને સાંભળીને સ્વામી કે પ્યાસ લાગવી જોઈએ, પ્યાસ, તરસ લાગવી જોઈએ, તલપ લાગવી જોઈએ, ચટકી લાગવી જોઈએ, ભૂખ લાગવી જોઈએ, ત્યારે એ રસ્તે ચલાવીને જ્યારે આપણને કોઈ વસ્તુની તલપ લાગે ત્યારે આપણે કેટલા તલપાપડ થઈએ, એને મેળવવા કેટલો પ્રયત્ન કરીએ. એક દિવસનો ઉપવાસ હોય અને બીજે દિવસે આપણે પારણા કરતા હોઈએ, એકાદશી હોય ને બારસના પારણા કરતા હોઈએ, ત્યારે જે નાશવંત વસ્તુ છે આપણને ખબર છે કે અત્યારે જમીશ ને તરત અમના બાથરૂમમાં લઈ જશે, બીજું કાંઈ આ કરાવશે નહીં, કશું જ કરાવશે નહીં, કદાચ જો વધારે જમી ગયો ને તો બે વખત વધારે લઈ જશે. ખબર જ છે કેટલી બારસોના અનુભવ થઈ ગયા હોય તોય પણ જ્યારે પણ એને આપણે એકાદશીનો ઉપવાસ કરીને કોઈ પણ જમવાની વસ્તુ આપણને મળતી હોય અને એમાં આપણે ખરેખર ભૂખ્યા થઈ ગયા હોઈએ, બે દિવસના ભૂખ્યા હોઈએ, તો આપણને કેટલો તલસાટ એ વસ્તુને જમવાનો થાય છે કે વહેલામ વહેલું મને કંઈ મળે, વહેલામ વહેલું મળે, તલસાટ. એવી રીતે ભગવાનના ધામને મળવાનો તલસાટ થાય. અમેરિકાની અંદર કોઈ આપણું સ્ટેટસ ન હોય તો સ્ટેટસને મેળવવા માટે આપણને કેટલી બધી તલસાટ થાય, કયો ઉપાય કરું, કેટલા રૂપિયા ખર્ચું, સ્ટેટસ થઈ જાય, લીગલ મારું બધું થઈ જાય, તલસાટ છે, ખોટું કાંઈ નથી. એ વસ્તુ એક પણ જે લૌકિક દ્રષ્ટાંત જ્યારે જ્યારે હું આપું છું ત્યારે એ ખોટું છે એવું સાબિત કરવા માટે નહીં, પણ એ જેવો તલસાટ છે એટલો જ તલસાટ આપણને પરમાત્માનો થાય, એટલો જ તલસાટ આપણને મહારાજનો થાય, એટલો જ તલસાટ આપણને મહારાજની મૂર્તિનો થાય. એ આ સાંભળતા 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 રોજ એક એક ટીપું એક એક ટીપું એક એક ટીપું મુકાતું જશે ને તો એક દિવસ તલસાટનો આખો સમુદ્ર જ્યારે ભરાશે અને ત્યારે પુરુષોત્તમને ભેટતા વાર નહીં લાગે, ત્યારે મહારાજને મળતા વાર નહીં લાગે.
આપણે જેવા સાચા સંપૂર્ણ થઈ જઈશું ને એટલે પૂર્ણ મૂર્તિ આપણી પાસે જ છે. આપણે જ્યારે તલસાટમાં પૂર્ણ થશું ત્યારે પૂર્ણ કામ એવા ભગવાન એ આપણાથી ક્યારેય દૂર નહીં રહે. આપણે તલસાટથી પૂર્ણ થવા જોઈએ ત્યારે પૂર્ણ ભગવાન આપણને મળી જશે. પૂર્ણ છે જેને મળ્યા પછી પૂર્ણ વિરામ છે. જેને મળ્યા પછી, જેને પામ્યા પછી બીજું કંઈ પામવાનું રહેતું નથી. જે ધામમાં ગયા પછી બીજું કોઈ પ્રકારની આ લોકની કોઈ ડિગ્રી, આ લોકના કોઈ એવોર્ડ, આ લોકની અંદર કાંઈ ગ્રીનિશ બુકમાં નામ કોઈ જગ્યાએ કાંઈ જરૂર પડતી નથી. અક્ષરધામમાં એકવાર નામ લખાઈ ગયું, એ ચોપડામાં લખાઈ ગયું, ત્યાંની એન્ટ્રી થઈ ગઈ, પછી કોઈ બ્રહ્માંડોની એન્ટ્રીની જરૂર નથી, તો કોઈ દેશની એન્ટ્રીની જરૂર જ ક્યાંથી હોય. એવું પરમ સુખ આનંદમય ભગવાનનું એવું ચિત્ત ઘનરૂપી ધામ, તેજોમય ધામ, અનંત મુક્ત જે આનંદ ભરીને રહ્યા છે એ ધામ, ત્યાં સુધી પહોંચવા માટે કમર બાંધીને મંડીએ. કમર બાંધીને આપણા કેટલા બધા ભક્તો ખરેખર કમર બાંધીને મંડ્યા છે, દેખાય છે, ખપ એનો દેખાય છે. રોજ સત્સંગની અંદર એનો ચડતો રંગ દેખાય છે. કેટલા બધા ભક્તો ભગવાનને રાજી કરવા માટે, ગુરુજી જેવા સત્પુરુષને રાજી કરવા માટે, સંતો ભક્તોને રાજી કરવા માટે દાસ ભાવે એનું નામ બોલાય ના બોલાય, કોઈને ઓળખે ન ઓળખે, એને જે કર્યું છે એને કોઈ જાણે ન જાણે મંડી પડ્યા છે. એવા ભક્તોને કરોડો વંદન છે. અને મંડ્યા જ રહેવું, મંડ્યા જ રહેવું, ક્યારેય પણ જીવનમાં પાછા ના પડવું. હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે, તમારે ગૃહસ્થ આશ્રમમાં તો તમે જે મંડ્યા છો ને એ તો અમારા કરતાં કરોડો ગણા મહાન છો. કારણ એ છે, કારણ એ છે કે તમારે અનંત વિટંબણાઓની વચ્ચે એ માર્ગે મંડવાનું છે. અમારે તો સુખ ને શાંતિ વચ્ચે એમાં મંડવાનું છે. અમારા વતી તમે લડો છો સરહદો પર, તમે કમાવા જાઓ છો, તમારા થકી આ બધા સત્સંગના કાર્યો થાય છે, બધું જ તમારા થકી થાય છે. પરંતુ તમે ત્યાં રહ્યા થકા જે આ માર્ગને બરાબર નજર એની ઉપર રાખીને જે ચાલી રહ્યા છે એને શાબાશ છે. ભગવાન શ્રીહરિ અમારા કરતાં પણ કરોડ ગણી શાબાશી ગ્રહસ્થ આશ્રમના ભગતને આપે છે જો એ આ રીતે હાલે છે તો. કારણ એ છે અમારે ચાલવું બહુ સહેલું છે. અમારે તો હજારો 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 કલાકો અમારા શાસ્ત્રોમાં, વિચારોમાં, આજુબાજુના સંતો ભક્તોમાંથી, કાંઈક એના જીવનમાંથી અમને તો અખંડ આ બધું મળતું જ રહે સંતોને, એટલે અમે તો ચાલી શકીએ, સહજ છે. પણ તમારે જે ચાલવું અનંત વિટંબનાઓની વચ્ચે એ તો ખરેખર ભગવાન શ્રીહરિનો અત્યંત રાજીપો. થોડી ઘણી એવી કસરો હોય ને એ તો ગુરુજી જેવા મોટા પુરુષ એના રાજીપાથી કાઢી નાખશે. પણ જે માર્ગ આપણે લીધો છે ત્યાં હિંમત બાંધીને સુખ દુઃખ આવે, સંપત્તિ વિપત્તિ આવે, ઘરમાં ગમે એટલી ઉપાધિઓ આવી જાય તો પણ આપણે પૂર્વના દ્રષ્ટાંતો અત્યારે વર્તમાન કાળે એવા બળિયા જે ભગવાનના ભક્તો હોય એના જીવનના દર્શન કરી કરીને ક્યારેય પણ કાયર ના થઈએ. બસ એક જ નિશાન, આ લોકના બધા નિશાન ચૂકાઈ જાય તો ચાલે, પણ મારે અક્ષરધામરૂપી નિશાન ના ચૂકાવવું જોઈએ. આ લોકનું બધી જ તકો જતી રહે તો ચાલે, પણ હવે અનાદિ મુક્ત થવાની તક મારા હાથમાંથી ન જવી જોઈએ. આ લોકની અંદર બધું જ કમાવાનું જતું રહે એ તકો તો ચાલે, પણ હવે મૂર્તિ કમાવાની તક મારા હાથમાંથી ન જવી જોઈએ. આ લોકની જેટલી કીર્તિ ને યશ છે બધુંય જતું રહે તો ચાલે, પણ મારે અક્ષરધામની કીર્તિ ને યશ એ કોઈ દી મારા હાથમાંથી ન જાય એ મારે ધ્યાન રાખવું જોઈએ. આમ આપણે મંડી પડીએ પણ ક્યાંય પાછા ના પડીએ. હવે બાંધી જ છે કમર તો પાર જ પડી જઈએ. હરી વિના રાખ્યો નહીં કાંઈ અસત્ય જાણી આપે, આપે વિચાર્યું અંતર માય તે હતપે નહીં તાપે. વિચારી લીધું છે બુદ્ધિવાળાએ, નિષ્કુળન સ્વામી કે વિચારી લીધું છે કે આ ત્રણેય લોક, મૃત્યુ લોક હોય, પાતાળ લોક હોય કે સ્વર્ગ લોક હોય, ત્રણેય લોકની અંદર બધી જ જગ્યાએ આધિવ્યાધીની ઉપાધિ છે, તો પછી આ બ્રહ્માંડમાં જવું ક્યાં? જ્યાં જઈએ ત્યાં દુઃખ જ છે. લો ભારતમાંથી અમેરિકા આવ્યા તો બધા એમાંને સુખ થયું, સુખ થયું, એ તો હરખું ને હરખું જ છે. ન્યાય મજૂરી, અહીં મજૂરી, અહીં જુદી રીતની, ત્યાં જુદી રીતની. જ્યાં સુધી ભગવાનની મૂર્તિના સુખ સુધી ના પહોંચે ત્યાં સુધી દુઃખ દુઃખ ને દુઃખ છે. બાકીનું સુખ દેખાય છે તો ટેમ્પરરી છે, એની પાછળ દુઃખ મૂકેલું જ છે. ભગવાને જગતનું કોઈ સુખ એવું રચ્યું નથી કે જેમાં દુઃખ ના હોય. કારણ કે મહારાજને ખબર છે
બ્રહ્માજીને પહેલેથી આજ્ઞા કરી છે કે સુખ બનાવજો પણ સુખમાં દુઃખ મૂકજો. આનું મેઇન રો મટીરિયલ જે હતું ને બ્રહ્માંડ બનતા પહેલાં જે રો મટીરિયલ, એ આખું દુઃખ જાજું હતું. સુખ તો થોડું થોડું જ મૂક્યું છે, થોડું થોડું જ. જેવી રીતે પેલું કારેલા હોય અને કારેલાની અંદર થોડીક શુગર ઉપર નાખી દે, ગોળ નાખી દે, સેજ પડ ચડી ગયું હોય ને તો ગળ્યું પહેલાં આમ જીભ પર મૂકે તો ગળ્યું લાગે, પણ ચાવો એટલે કડવું જ લાગે. એવી રીતે આ જગતની અંદર આમ સેજ જીભ પર મૂકે ત્યારે સરસ સુખ આમ લાગે, પણ જેવું ચાવવાનું ચાલુ કરે ને એટલે તરત દુઃખ. અને એ દુઃખ આમ અંદર ઉતરી જાય ને આ ફરી પાછું એક મૂકે એટલે થોડુંક સુખ લાગે, પાછો ચાવે એટલે ફરીથી દુઃખ લાગે, એને ઉતારી દે ને ફરી પાછો એક મૂકે એટલે થોડુંક સુખ. સુખ કોટેડ દુઃખ, જગત એટલે સુખ કોટેડ દુઃખ. કોઈ પણ બાબત હોય પછી, કોઈ પણ પ્રકૃતિ પુરુષથી માંડીને કીટ સુધી જેટલા સુખ છે એ બધા સુખ કોટેડ દુઃખ છે. હજુ આજ દિવસ સુધી કોઈ કલમ એવી નથી, કોઈનો અનુભવ એવો નથી કે આમાં કોઈ જગ્યાએ સારું એકલું સુખનું જ પતાસું હતું, પતાસું બધી બાજુ ગળ્યું એવું નહોતું. સુખ કોટેડ દુઃખ, એક જ સુખ એવું છે જેમાં જ્યાં જાઓ ને ત્યાં સુખ, સુખના સુખ. એક ભગવાનની મૂર્તિનું સુખ, એક ભગવાનના એકાંતિક પુરુષના સમાગમનું સુખ, એક શાસ્ત્રોના શ્રવણ મનન ચિંતનનું સુખ, આ સિવાય બધું જ્યાં દેખાય ત્યાં. કોઈ વ્યવહાર હોય ને, સત્સંગનો વ્યવહાર હોય ને તો એ દુઃખરૂપ છે, એમાંય સુખ નથી. સુખ તો કેવળ આટલામાં જ છે, ભગવાન અને બ્રહ્મવેતા સાધુનો સંગ, મૂર્તિ અને બ્રહ્મવેતા સાધુનો સંગ, આ બેમાં જ સુખ છે, બાકી ક્યાંય સુખ નથી. એમાં પછી ભજન આવી ગયું, તપ આવી ગયું, બધું એ ભગવાનને સત્પુરુષ પાસે બધું આવી ગયું. આપે વિચાર્યું અંતર માય તે તપે નહીં તાપે, એને અંતરમાં વિચારી લીધું છે કે આ તાપમાં હવે મારે તપવું નથી. તાપે તપતા જાની ત્રિલોક ઈચ્છા ઉરથી તજી. ઉનાના ગણેશ શેઠ ભગવાન શ્રીહરિ પાસે આવ્યા, એમને દીકરો નહોતો, બહુ ધનપતિ પોતાના ભાઈઓના દીકરા બધા દીકરા હતા, એમને દીકરો નહોતો. મહારાજ પાસે આવ્યા કે દીકરાની માંગણી કરું, આવીને ઉભા રહ્યા એટલે સંકલ્પ કરતા હતા દીકરાનો. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, કોઈને કોઈ દીકરો હોય, કોઈ બીમાર પડ્યો હોય, માથું દુખતું હોય તો દીકરો હોય તો મટાડી દે. મુક્તાનંદ સ્વામી કે ના મટાડે મહારાજ, એ કંઈ થોડો દીકરો મટાડે. ત્યારે મહારાજ કે ત્યારે મરી જાય એવા દીકરાને લઈને કરવાનો શું? એમ કરીને મહારાજે સીધું ગણેશ શેઠને અંતર્યામીપણે પૂછ્યું, ગણેશ શેઠ દીકરો જોતો હતો તમારે? ગણેશ શેઠ કે હા, મારા સંકલ્પ થયા કરતો હતો અને થયું કે તમારા આશીર્વાદ લેવા જ આવ્યો છું. મહારાજ કે મરી જાય એવો જોઈએ છે કે જીવતો રહે એવો જોઈએ છે અખંડ? તો કે મારા જેવો દો એવો, તમારી ઈચ્છા હોય એવો દો. ત્યારે મહારાજે પોતાના લાલજી આપ્યા કે લો આ લાલજી આપું છું, કે આ તમારો દીકરો, આ તમારી બધી સેવા કરશે, આને તમે પધરાવજો અને આના નામે બધું કરજો. ગણેશ શેઠ સમજી ગયા મહારાજના મર્મને, કથા વાર્તાના અંગવાળા હતા, પોતાને ઘેર ગયા અને લાલજી ગણેશ એના નામની એમને પેઢી નાખી. લાલજી ગણેશના નામે એમને પોતાના મકાનો, દુકાનો, સંપત્તિ, એ જમાનામાં 1,00,000 રૂપિયા, 40,000 રાડ, 2.5 રૂપિયાનો રાડ હતો, એવા 1,00,000 રૂપિયા લાલજી ગણેશના નામે એમને મૂકી દીધા. અને ગ્રહસ્થાશ્રમ જ આખો સમર્પણ ભગવાનને કરી દીધો. પહેલાંના પ્રાચીન કાળમાં એવું હતું કે કોઈ ગ્રહસ્થને ગ્રહસ્થાશ્રમ આખો ભગવાનને સમર્પણ કરવો હોય તો એ શું કરે, પોતાને ખાલી બંને જન પોતાની પાછલી જિંદગીમાં થોડું જે જીવન જરૂરિયાત ચાલે એટલું રાખે, બાકી બધુંય પોતાના ઈષ્ટદેવને અર્પણ કરી દે અને પોતે સાંખ્યયોગ વર્તમાન પાડીને બસ ભગવાન ભજે અને પોતાનું જીવન એકદમ ભજન પરાયણ કરીને પૂરું કરે અને ગ્રહસ્થાશ્રમ ભગવાનને અર્પણ કર્યો કહેવાય. પહેલાં એવો પણ રિવાજ હતો કે આખું નવું ઘર લે, એમાં બધું ગોઠવી દે, આખું ઘર ગ્રહસ્થનું એવું ગોઠવી દે અને આખું ઘર ભગવાનને અર્પણ કરે ને એ પોતે સાદા જીવનમાં સાદા ઘરમાં જઈને સાદી રીતે બંને જણ પોતાનું જીવન વ્યતીત કરે, મંદિર જાય હવાર હાંજ અને ઘરમાં રહેતો હોય કોઈ જગ્યાએ ક્યાંય સંબંધો નહીં, બંને પતિ પત્ની ભજન કરીને દેહનો ત્યાગ કરે ને ગ્રહસ્થાશ્રમ ભગવાનને અર્પણ કર્યો કહેવાય. આ પ્રાચીન કાળમાં આવો રિવાજ હતો. એ રીતે ગણેશભાઈએ પોતે ગણેશ શેઠે બધું જ લાલજી ગણેશ એના નામે બધું અર્પણ કરી દીધું અને પોતે બ્રહ્મચર્ય વ્રત રાખીને કેવળ ભજનમાં લાગી ગયા. એવા ભજનમાં લાગ્યા. શ્રીજી મહારાજ ધામમાં જવાના થયા ત્યારે ગણેશ શેઠને ખબર પડી. તે ગણેશ શેઠને થયું દર્શન કરવા જવું જ, મહારાજ બીમાર રહે છે
એમાં કંઈક કામકાજમાં થોડું લેટ થઈ ગયું અને 1886ની જેઠ સુધી દશમે મહારાજ ધામમાં ગયા અને જેઠ સુધી એકાદશીએ શેઠ પહોંચ્યા. ઉનાથી 10 દિવસે પહોંચ્યા, 1-2 દિવસ લેટ પડ્યા. એકાદશીએ જઈને પોકે ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ પાસે રડવા લાગ્યા. મને મહારાજના દર્શન ના થયા ત્યારે મારે તો ઉનાની અંદર મહારાજની સવારી કાઢવી હતી મોટી હાથી ઉપર. ત્યારે ગોપાળન સ્વામી કે ચિંતા ના કરો, આ રઘુવીરજી મહારાજ છે ને એની સવારી કાઢજો. એટલે મહારાજની સવારી નીકળી ગઈ. મુક્તાનંદ સ્વામી પોતાએ મહારાજ નીલકંઠ વનની સ્વરૂપે જે વન વિચરણ કરતા હતા ત્યારે એક શાલિગ્રામ હતો મહારાજ પાસે. એ શાલિગ્રામની અંદર સોનાની રેખવાળો શાલિગ્રામ એ મુક્તાનંદ સ્વામીએ ગણેશ શેઠને આપ્યો કે લો આ હું તમને આપું છું રાજી થઈને, તમે સવારી કાઢો ને ત્યારે આ શાલિગ્રામને ભેગા રાખજો. એટલે મહારાજ આ સ્વરૂપે આવ્યા. એટલે બહુ રાજી થયા શેઠ. પછી તો એમને સવારી કાઢી રઘુવીરજી મહારાજની બહુ રાજી થયા. પછી પાછા મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી પાસે આવ્યા પાછલી જિંદગીમાં મને કંઈક વચન આપો. અને ત્યારે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી કીધું ચિંતા ના કરો, ઉનાના એક ગણેશ શેઠને એવું હતું કે મારો દેહ ગઢપુરમાં જ પડે એવા મને આશીર્વાદ આપો. ત્યારે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી કીધું કે અમે તમને આશીર્વાદ દઈએ છીએ, 10 દિવસ પહેલાં મહારાજ તમને કહી જશે કે તમને હું લેવા આવવાનો છું, એ પહેલાં તમે ગઢપુર આવી જજો. જ્યારે કહી જાય ત્યારે તમારો દેહ એવી રીતે પડશે. ગુણાદિતાનંદ સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા અને પછી ગણેશ શેઠને મહારાજે દર્શન દીધા 10 દિવસ પહેલાં. પોતે ગઢપુર આવી ગયા અને ગઢપુરમાં દેહનો ત્યાગ કર્યો. જેને ભગવાનમાં લગ્ની લાગી જાય એ શું ના કરે? દીકરો લેવા આવ્યા હતા, મહારાજે લાલજી આપ્યા, ભગવાન લાલજી ગણેશના નામે પેઢી કરી દીધી. કેવી સમજણ! એવા માટે આ લખ્યું છે જેને આ સાચી સમજણ આવી જાય છે. તાપે તપતા જાની ત્રિલોક ઈચ્છા ઉરથી તજી, તજી નિષ્કુળાનંદ સંશય શોક ભાવે લીધા પ્રભુને ભજી. નિષ્કુળાનંદ સ્વામી કે આવી રીતે સંશય શોક આ લોક બધો જ આદિવ્યાધીન ઉપાધિમય છે, ત્રિલોક એવું જાણી ભગવાનને પ્રેમથી જેને ભજી લીધા છે એ જ ભાગ્યશાળી, એ જ સમજું છે. એવું સ્વામી આ પદ 57માં જેની સમજણ આવી થઈ ગઈ છે એવા ભગવાનના ભક્ત માટે એની સમજણ કેવી હોય, એ કેવો હોય એ વાત નહીં સ્વામીએ લખી છે. પદ 57 પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.